રામલલ્લાના માટે ઠેકાણું નતું, જે આખી દુનિયાને ઘર આપે ઠેકાણા પડે એનું પોતાનું ઠેકાણું આ દેશમાં નતું પડતું, ટેન્ટમાં રહેતા હતા. કરોડો લોકોના મનમાં વિક્ષુબ્ધ ભાવ પડેલો, કેટલા વર્ષોથી આઝાદ થઈ ગયા, 75 વર્ષ થઈ ગયા, ભારત દેશમાં એના જ આરાધ્ય શ્રી રામનું મંદિર ના બને. આ કોંગ્રેસીઓ એને રોકીને બેઠા હતા. નરેન્દ્રભાઈએ ભૂમિ પૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા એ કરી. ખાલી રામ મંદિર નહીં, ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો, સોમનાથ નું મંદિર સોનાનું બને, પાવાગઢની અંદર શક્તિપીઠની પુનઃસ્થાપના કરી, બદ્રીનાથ કેદારધામનો ઉદ્ધાર કર્યો, પુનઃરચિત કર્યા પૂરા શહેરો, મંદિરોએ સુધાર્યા, કરતારપુર સાહિબ કોરિડોર પણ બનાવ્યો અને સમગ્ર દેશની અંદર ઉજ્જૈનમાં મહાકાલ બનાવી એક સંદેશ મોકલ્યો કે આ દેશના ઉર્જા સ્થાનોને સંભાળવાની જવાબદારી દેશની છે, સરકારોની. કોઈ છોછ વગર ગૌરવથી મિત્રો, હમણાં જ્યાં ઘંટડી વગાડવી ગુનો ગણાતો હતો, ત્યાં ઘંટડી વગાડો તો જેલમાં જવું પડતું હતું. મંદિર છોડો, ઘરમાં ઘંટડી ના વગાડાય, એ દેશની અંદર સંપૂર્ણ શિખરબદ્ધ મંદિર અબુધાબીની અંદર બનાવવાનું કામ આ મોદીજીના હાથથી. બાપ સંસ્થાએ ત્યાં મંદિર બનાવ્યું અને મને ખબર છે બહુ સંકોચ સાથે પૂછવા હતા કે સાહેબ આવશે. સાહેબે ગૌરવપૂર્વક તરીકેથી ત્યાં જઈ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ આપી અને આજે અબુધાબીની અંદર વિશ્વમાં પહેલી વાર આપણું શિખરબદ્ધ મંદિરની ધજા ફરકાવવાનું કામ. આ 10 વર્ષની અંદર દરેક ક્ષેત્રમાં રોડ રસ્તા બાંધવાનો હોય, ઇરિગેશન કરવાનું હોય, મિલેટ્સને દુનિયામાં પ્રસિદ્ધ કરવાની હોય, ચંદ્રમા પર ચંદ્રયાન મોકલી તિરંગો ચંદ્રમા પર ફહેરાવવાનો હોય, કે G20ના બધા નેતાઓને મહાત્મા ગાંધીની સમાધિ પર નતમસ્તક ફૂલ ચડાવડાવવાના હોય, દરેક કામ નરેન્દ્ર મોદીએ સાહજિકતાથી કરી ભારત માતાને ગૌરવ અપાવવાનું કામ કર્યું.